જય સ્વામિનારાયણ. માયાને બીજી રીતે જોઈએ ને, આવરણને દ્રષ્ટિએ, તો જો મનસે ને છૂટ હી માયા કહીએ સોય. માયા માયા સબ કોઈ કહે, માયા લિખે ને કોઈ, જો મનસે ને છૂટ હી માયા કહીએ સોય. મનમાંથી જે છૂટી ન શકે એ માયા, જે વસ્તુ જયારે આવે અને છોડીને એક બાજુ મૂકી શકો તોય કોઈ માયા નહીં. લાખ પ્રવૃત્તિ કરો પણ ખભા ઉપર મૂકેલો ખેસ, હવે ભાર છે લઈને બાજુમાં મૂકી, સ્નાન કરવા જવું છે કપડા એક બાજુ મૂકી, આવી રીતે જે ઉતારીને મૂકી શકે છોડી શકે તો માયા નથી. પણ ગમે તેટલું કરે છતાં એ બટન ખુલે જ નહીં તો એ માયા, છોડવું હોય છતાં ન છૂટે એ માયા. બ્રહ્માનંદ સ્વામીને વડતાલનું મંદિર થાય ત્યારે ઈર્ષાળુ તો કોઈ હોય ને, સંત હોય તો કેમ ન હોય, સંતોમાં તો વિશેષ ઈર્ષા હોય. ત્યારે શ્રીજી મહારાજને કોઈ એમ કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી તો આ બધું પોતાનું કરતા હોય એવું લાગે છે, ત્યારે મહારાજ તો ખ્યાલ હતો કે બ્રહ્મ મુનિ તો મારો નિર્લેપ સંત છે. મહારાજ વડતાલ પધાર્યા બેઠા છે અને બ્રહ્માનંદ સ્વામી બધી મંદિરની વાતચીત કરે છે, એટલે મહારાજે કીધું સ્વામી હવે અમે અહીંથી જઈએ છીએ ગઢડા બાજુ, તો ચાલો તમે પણ અમારી સાથે ચાલો, મંદિરનું કામ ચાલુ છે અને જવું, કોઈ ભલામણ કોઈ પ્રવૃત્તિ કઈ જે આગેવાન હોય એને જ ખબર હોય પ્રવૃત્તિ ને વહીવટની. અને મહારાજ એમ કહે છે કે ચાલો સ્વામી તમે અમારી સાથે ગઢડા. બ્રહ્માનંદ સ્વામી કે ભલે મહારાજ, પૂજાની જોડી લઈ આવું કે અહીંયાથી મંગાવી લઉં. મહારાજ કે મંગાવી દે, અને એક પોતાના સંત દ્વારા પૂજાની જોડી મંગાવી લીધી, ખભે ભરાવીને મહારાજની સાથે ચાલી નીકળ્યા. ત્યારે બધાને પ્રતીતિ આવી કે આ તો નિર્બંધ છે, આને કોઈ મંદિરનો મમતા નથી. આજે કોઈએ કોઈ મંદિર ચણાવ્યું હોય ને એને અધવચ્ચેથી કાઢી મૂકજો, ખ્યાલ આવે કે માયા કેટલી છે, મમતા કેટલી છે, મોહ કેટલો છે. આજે તો એકબીજાના મંદિર પડાવવા માટે ધમાલ બોલાવે છે અને એના માટે કોર્ટમાં કેસ થઈને પીડ્યા છે. ક્યાં માયા? આ બધા આવરણ છે, આ બધી માયા છે. તો ભગવાનનું ધ્યાન કરતા સંત હોય કે ગ્રહસ્થ હોય, જે પદાર્થ આડું આવીને આવરણ કરે, મતલબ કે સ્ત્રી હોય, પુત્ર હોય, પરિવાર હોય, ધન હોય, સુવર્ણ ચાંદી હોય, મૃગનું બચ્ચું હોય, કે પછી એક નાનકડી તુંબડી હોય કે કૌપિન હોય, પણ જે ધ્યાનમાં વિક્ષેપ પેદા કરે એ બધી જ માયા છે. પછી સંસારનું કર્મ હોય કે ભગવત ભક્તિને લગતી પ્રવૃત્તિ હોય, પણ આવરણ કરે છે તો ચેતી જવા જેવું કે આ અત્યારે મને ઢાંકે છે, એવું એક માયાનું સુંદર સ્વરૂપ આપણે સમજવાનું છે. એ ધ્યાન ભજનમાં આવરણ કરે તે માયા છે.